જો તમે કોઈ વસ્તુ ખરીદો કે પછી કોઈ એજન્સીની સેવા મેળવો તો તેના પર જીએસટી ચૂકવવો પડે છે. પરંતુ સુરતમાં હવે નો પાર્કિંગ ઝોનમાં જે વ્યક્તિ પોતાનું વાહન પાર્ક કરશે તેને પણ દંડની રકમ ઉપર જીએસટી ચૂકવવો પડશે, અને એ પણ 18%. જો ટ્રાફિક નિયમનો કરશો ભંગ તો જીએસટી સાથે ભરવો પડશે દંડ. સુરતમાં નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલા વાહનોને ટો કરવા માટે શહેર પોલીસે નવી એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. અગ્રવાલ એજન્સીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તો આ કોન્ટ્રાક્ટ આપવાની સાથે સાથે પોલીસે ટોઈંગ ચાર્જમાં પણ ફેરફાર કર્યો, જેમાં એક બાઇકનો દંડ 100 રૂપિયા, 75 રૂપિયા ટોઈંગ ચાર્જ અને ટોઈંગ ચાર્જ પર 18% જીએસટી ભરવાનો રહેશે. इसके अंदर ऐसा है कि जैसे ये कॉन्ट्रैक्ट मिला था उसके अंदर जितना भी पेनल्टी का होता है, पेनल्टी एक दंड हुआ, दंड के ऊपर जीएसटी लगता है. अगर सीधा सीधा टैक्स होता है उसके ऊपर जीएसटी नहीं लगता है. इसके लिए 18% उसके ऊपर जीएसटी लगा. મહત્વનું છે કે સુરતમાં ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે મહાનગરપાલિકા પાર્કિંગ પોલિસી બનાવી રહી છે અને તેના માટે ઓફ સાઇડ તથા ઓન સાઇડ પાર્કિંગ ઉપરાંત પ્રીમિયમ પાર્કિંગના દર પણ નક્કી કરવામાં આવ્યા. જે લોકો દંડ ભરે છે તેઓ પણ આ પાર્કિંગ પોલિસીની પ્રશંસા કરી રહ્યા છે. જે ગાડી આવી રીતના કોઈ ખરાબ રીતે પાર્ક કરી જાય, મેં બી ખરાબ રીતે જ પાર્ક કરી લીધી. એકચ્યુઅલી પાર્કિંગની જગ્યા નો પાર્કિંગ હતું ત્યાં મેં મૂકેલી હતી બાઇક મારી, ત્યાંથી આ લોકો ઉચકી લઈ ગયા. હવે આ નવું એક સ્ટેપ ટ્રાફિક પોલીસે ઉમેર્યું છે, હું બી ફોલો કરું છું ને મેં બી પૈસા પે કરી દીધા છે. અમારી ગાડી છૂટી કરીને લઈ જાઉં. ટુ વ્હીલર ને ફોર વ્હીલર ને ટો કરવા માટે સુરત પોલીસે નક્કી કરેલા નવા દરની વાત કરીએ તો એક ટુ વ્હીલર નો પાર્કિંગમાં પાર્ક કરવા બદલ 100 રૂપિયા દંડ થશે અને 75 રૂપિયા ટોઈંગ ચાર્જ રહેશે, જેની ઉપર 13 રૂપિયા સાઈડ પૈસા લેખે 18% જીએસટી લાગશે. રાઉન્ડ ફિગરના 40 પૈસા મળીને બાઇક ચાલક 189 રૂપિયા આપવા પડશે. ફોર વ્હીલરની વાત કરીએ તો એક ફોર વ્હીલર નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવા બદલ દંડની રકમ 100 રૂપિયા, જ્યારે ટોઈંગ ચાર્જ 500 રૂપિયા અને 90 રૂપિયા લેખે 18% જીએસટી મળી 690 રૂપિયા ચૂકવવા પડશે. જો કે જીએસટી નો આ દર લાગુ કરવા છતાં ટુ વ્હીલર ચાલકોને દંડ ભરવાની રકમમાં થોડી રાહત મળશે, કારણ કે અત્યાર સુધી ટુ વ્હીલર પરનો આ દંડ 200 રૂપિયા હતો, જેમાં 11 રૂપિયાનો ઘટાડો થશે. એક તરફ સુરત પોલીસે જ્યાં જીએસટી નો માર સુરતીઓને આપ્યો છે ત્યાં જ 11 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપ્યું છે. કેમેરામેન રાકેશ ગિરાસે સાથે તેજસ મોદી, Zee24Kalak, સુરત.